આજ મેઇન ટોપિક છે એ વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને દૂધ ઉત્પાદકો માટે છે. આના પર માહિતી આપવા માટે હું હવે શ્રી એસબી પડિયાને આમંત્રિત કરું છું કે એ આપણને આ વિષય પર માહિતી આપે. નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? નવા વર્ષની શુભકામના સાથે ટ્રેનિંગ સત્ર શરૂ કરીએ છીએ. મારું નામ તો બતાવી દીધું, એસબી પઢિયાર. આણંદ જિલ્લાના જ રહેવાસી છું. આણંદ જિલ્લા પાસે આસુદર ગામ છે. એ ગામની દૂધ મંડીનો હું પણ એક સભાસદ રહી ચૂક્યો છું. 11 વર્ષની ઉંમરથી જ મેં ડેરીમાં દૂધ ભરવાનું શરૂ કર્યું સભાસદ તરીકે. સવાર સાંજે દૂધ ભરવામાં જતા હતા, પેમેન્ટ લેતા હતા. તે સમયે કેશ પેમેન્ટ આપવામાં આવતું હતું, રોકડા પૈસા લઈને ઘરે આવી જવાનો, પછી સ્કૂલ કોલેજમાં જ્યાં જવાનું ત્યાં જવાનું. આ પ્રમાણે પ્રવૃત્તિમાં સામેલ છે એટલે હું ખેડૂતનો દીકરો છું અને દૂધ મંડળીમાં બચપણથી બાળપણથી જ આમાં સંકળાયેલો છું. ખુદાના ખાસ્તે જોબ પણ મને એવી જ મળી, એનડીડીબી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. 1976માં મેં મારા સર્વિસનો આરંભ અહીંયાથી કર્યો એનડીડીબીમાં, અને ફક્ત એક જ માસ આણંદમાં રાખેલો ટ્રેનિંગ માટે. અને મારી ટ્રેનિંગ પૂરી થયા પછી બિહાર, જે પહેલા આપણે ફક્ત નકશામાં જ જોતા હતા, તે પોસ્ટિંગ કરવામાં આવેલું. બિહારમાં જઈને એ કામ કરેલું કે નવા વિસ્તારમાં ગામે ગામે દૂધ મંડળી બનાવવા માટે સર્વે કરાવવો, ખેડૂતોને મળવો, મિટિંગો લેવી, દૂધ મંડળીની સ્થાપના કરાવવી, તેના કર્મચારીઓને ટ્રેનિંગ આપવી અને દૂધ રાબેતા મુજબ શરૂ કરી આપવું. દૂધ શરૂ થયા પછી પણ ઘણું બધું કામ પાછળથી રહે છે કે મંડળી વ્યવસ્થિત ચાલે છે કે નથી ચાલતી, ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ આવે છે એનું સોલ્વ કરવા, દૂધ વ્યવસ્થિત સમયસર સંઘમાં મોકલવો, અને ત્યાંથી જે મળતી સેવાઓ ડાયરેક્ટ સભાસદને ઘર સુધી પહોંચે છે કે નહીં તેની પણ અમારે ખાસ ધ્યાન રાખવું પડતું હતું. હું આશા રાખું છું કે તમે બધા મને કદાચ સાંભળી શકતા હશો. ક્યાંક ટેકનિકલ પ્રોબ્લેમ હતા તમે સામે રિસ્પોન્સ કરજો, ક્યાંક તકલીફ હોય કે ભાઈ મને સાંભળવા મળતું નથી તો અમે અહીંથી વધારે થોડો સુધારો કરી શકીએ. ચૂંકિ 40 વર્ષમાં 25-1 વર્ષ તો કામ બીજા સ્ટેટમાં કરેલું છે. ગુજરાતમાં તો ગામે ગામે ફરવાનો કે ગુજરાતમાં આ પ્રમાણે પ્રવૃત્તિનો બહુ મને મોકો નથી મળ્યો. ટ્રેનિંગ અહીંયા આપેલી છે અને બાકીનું કામ બીજા રાજ્યોમાં કરેલું છે, એટલે કદાચ ગુજરાતી બોલવામાં પણ જે સ્મૂથ લેંગ્વેજ જે હોય છે આપણે ઘરે બોલતા હોય છે અને અહીંયા આપવું છે એમાં કદાચ તમને થોડો ફરક મહેસૂસ કરતા હશો, જે તમે ઇગ્નોર કરજો. દૂધ ઉત્પાદકોની દૂધ મંડળી પ્રત્યેની ફરજો, એ પહેલાં દૂધ મંડળી શું છે એ થોડું તમને બધાને ખબર છે કે દૂધ મંડળી એ કેવી રીતે બને છે. એક ગામમાં જેટલા બી ખેડૂતો હોય છે, જે પશુપાલન કરતા હોય છે, એ તમામ પશુપાલન પોતાની સ્વેચ્છાથી, પોતાની ઇન્ટરેસ્ટથી, કોઈના બળજબરી સિવાય જે તે દૂધ મંડળીના સભાસદ બને છે. એમાં શેર મની આપવાની હોય છે, હિસ્સા રાશિ અને પ્રવેશ ફી આપવાની હોય છે પોતાની ઈચ્છાથી, અને દૂધ મંડળીમાં જોડાય છે અને દૂધ મંડળીમાં તે નિયમિત દૂધ ભરતા હોય છે. તો દૂધ મંડળી એ ગામના દૂધ ઉત્પાદકોની પોતાની વ્યાપારિક સંસ્થા છે. પોતાની એટલા માટે કે તેમાં જે વહીવટ છે, સંચાલન છે, એ બધા સભાસદો સાથે મળીને કરતા હોય છે. એ ગામમાં 500 સભાસદ હોય, 500 સભાસદ એક સાથે ન આવી શકે, એટલા માટે 500માંથી 9 આદમીની, 9 ખેડૂતોની એ કમિટી બનાવતા હોય છે અને કમિટીને જવાબદારી સોંપે છે કે ભાઈ આપણી મંડળીનો વહીવટ તમારે 9 જણને કરવાનો છે. એટલે મોટી જવાબદારી એમને સોંપેલી હોય છે અને વર્ષમાં 1 વખત સભાસદો પોતે મિટિંગમાં ભેગા થતા હોય છે. દૂધ મંડળીનો વહીવટ અને કામકાજ એ સહકારી મંડળીના પેટા કાયદા પ્રમાણે કરવામાં આવે છે. પેટા કાયદાને દૂધ મંડળીને ચલાવવા માટે એવા નિયમો બનાવેલા છે જેમાં રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટી સરકારનો પણ એમાં અધિકાર રહેલો છે કે ભાઈ આ મંડળીમાં જે પેટા કાયદાઓ છે એ આપણા સહકારી નિયમને અનુરૂપ બનાવેલા છે કે નહીં અને તે પ્રમાણે મંડળી કામ કરે છે કે નહીં તે જોવાની જવાબદારી પણ એમની હોય છે. નેક્સ્ટ, આજની પેઢીના દૂધ મંડળી વિશેનું જ્ઞાન જ્યારે બનાવવામાં આવે છે તે સમય તો બરાબર હતું, પણ હવે પેઢી બદલાઈ ગઈ, હવે મોબાઈલ યુગ આવી ગયો. તે મોબાઈલ યુગના જે છોકરાઓ છે એમને મંડળી, ભાઈ તમારા ગામમાં મંડળી છે એ કોની મંડળી એમ પૂછ્યું છે કોઈ વખત જઈને, ત્યારે શું કહે, એ તો કરશન કાકાની મંડળી, એ તો મગન કાકાની મંડળી, કોઈ પૂછે એ તો સરકારી મંડળી. એમને પૂરેપૂરું એક જ્ઞાન નથી હોતું કે ભાઈ આ અમારા ગામના લોકોએ ભેગા થઈને બનાવેલી મંડળી છે, એટલે અમે ગામના જે કંઈ સભાસદો જે કંઈ દૂધ ભરે છે તે તમામ એ મંડળીના સભાસદો અને મેમ્બર્સ છે. એ વિશેનું જ્ઞાન કદાચ એ લોકોને ઓછું છે, તો એમને આપણે જ્ઞાન પહોંચાડવું જોઈએ કે દૂધ મંડળી એ તમામ ગામના રહેતા દૂધ ઉત્પાદકો ખેડૂત મિત્રોની મંડળી છે, એમાં કોઈ બહારની માલિકીનો એમાં હસ્તક્ષેપ હતો નથી. અને આપણી મંડળીઓ જેવી અનેક મંડળીઓ ભેગી થઈને
જિલ્લા લેવલ પર દૂધ ઉત્પાદક સહકારી સંઘ બનાવેલો છે. સભાસદો મંડળીના પેટા કાયદેથી થોડા અજાણ હોય છે. પેટા કાયદા એટલે શું? એટલે મંડળીને ચલાવવા માટે આપણે સૌએ ભેગા થઈને બનાવેલા એક નીતિ નિયમો, એ નિયમો જે સહકારી ક્ષેત્ર સહકારની ગાઈડલાઈન પ્રમાણે બનાવેલા હોય છે અને તે સહકારી કાયદાને અનુરૂપ સહકારી કાયદાનો ત્યાં કોઈ પણ ઉલ્લંઘન ન થાય તેવી રીતે સોચી સમજીને એને બનાવવામાં આવેલા હોય છે અને તે દૂધ મંડળી માટે મોટો મહત્વનો ભાગ ભજવે છે. દૂધ સંઘ અને દૂધ મંડળી દ્વારા સમય સમય પર સભાસદોને જાગૃત કરવા માટે, આ બાબતે એમને વધુ માહિતગાર કરવા માટે તાલીમો અને સંમેલનોનું આયોજન થતું હોય છે અને થવું પણ જોઈએ અને જેમાં ગામના સભાસદ મિત્રોએ એમાં ભાગ લેવો જોઈએ અને મંડળી વિશે વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આપણા વિસ્તારમાં અમુક મંડળીઓ ઘણી સારી પ્રગતિ કરી રહી છે એ જોવામાં આવે છે, જ્યારે અમુક મંડળીઓ બીજી મંડળીઓની સરખામણીમાં થોડી પાછળ રહી ગઈ છે. પ્રયત્નો બધા દ્વારા કરવામાં આવતા છે. સંઘ પણ કોશિશ કરે છે કે કોઈ પણ મંડળી પાછળ ન રહેવી જોઈએ. સંઘના પ્રતિનિધિઓ, સંઘના કર્મચારીઓ પણ આ માટે પૂરું સાહસ કરતા હોય છે, પૂરો પ્રયાસ કરતા હોય છે. તેમ છતાં પણ અમુક મંડળીઓ આટલી કોશિશ કરવા છતાં પણ પાછળ રહી જાય છે. તેના માટે અમુક કારણો છે જે આપણે ચર્ચા કરીએ. પાછળ રહી જવાના મુખ્ય કારણોમાં જોઈએ તો નેક્સ્ટ, દૂધનો ઓછો પુરવઠો. કે મંડળી એ દૂધ ઉત્પાદક મંડળી છે, તેનો ઓછો પુરવઠો. જો ગામમાં જોઈએ તેટલું દૂધ જો મંડળીમાં ન મળતું હોય, દાખલા ગામમાં 1000 લિટર દૂધ હોય સરપ્લસ અને 1000 માટે ફક્ત 500 લિટર મળતું હોય તો મંડળી કંઈક ચાલે નહીં, અને એમાં જો દૂધનો પુરવઠો ન વધે તો ભવિષ્યમાં કદાચ તાળું લાગી જાય. એટલે એ દૂધનો ઓછો પુરવઠો પણ આને માટે જવાબદાર છે. દૂધ ઉત્પાદકોને આમ દૂધનો ઓછો પુરવઠો શા માટે, એમાં બી એક મુખ્ય કારણ એ છે કે દૂધ ઉત્પાદક દૂધના બિલના નાણાં જે સમયસર ચૂકવવામાં ન આવતા હોય, એનાથી અનિયમિત વધતી હોય, સમયસર પૈસા ન મળે, સ્વાભાવિક છે કે તે ખેડૂત દૂધ મંડળીથી નારાજ થઈને બીજો કોઈ રસ્તો શોધી લેશે અને દૂધ ઉત્પાદકમાં નિરસતા આવી જતી હોય છે અને દૂધ સાથે એ લોકો સંકળાવવાનો ઓછી કોશિશ કરતા હોય છે. પછી બીજી મુસ્ટેક છે, બીજી એક ભૂલ રહેતી છે, દૂધ મંડળીની વ્યવસ્થાઓમાં ખામી. વ્યવસ્થાઓ પૂરેપૂરી સારી ન સચવાતી હોય, પારદર્શિતા ન આવતી હોય, પેમેન્ટ સમયસર ન થતું હોય, મિટિંગો સમયસર ન થતી હોય, તો એનાથી બી મંડળી થોડી પાછળ રહી જાય છે. દૂધ વ્યાપારમાં ચીવટ ન ભાવ. દૂધ ઘણું બધું આવતું હોય પણ જો ચીવટ ના હોય, એમાં હોશિયારી ના હોય, સ્કિલ વાપરવામાં ના આવતી હોય, તો સારું દૂધ એ તમે કલેક્શન કરતા આગળ ખરાબ થઈ જતું હોય. દૂધ લેવાની સમયે ઝીણવટ ભાઈ તપાસ ન કરીએ, ટેસ્ટિંગ પ્રૂવ ન કરીએ તો ફેટ ઓછું આવી જાય, દૂધ કંઈક ખાટું થઈ જતું હોય છે, બાસી દૂધ આવી જવાની શક્યતા રહે છે અને એ દૂધનો જથ્થો જ્યારે સંઘમાં મોકલશો ત્યારે ત્યાં રિજેક્ટ થઈ જતું હોય છે. આવા સમયમાં મંડળીને બહુ ઘણું બધું નુકસાન થતું હોય છે. એ બી એનું બે કારણ રહ્યું છે જેથી મંડળીઓ ચાલવામાં અને મેનેજમેન્ટમાં અને પ્રગતિમાં થોડી પાછળ રહી જાય છે. અમુક જગ્યાએ એ પણ જોવા મળે છે, મંડળીના કર્મચારીઓ અને વ્યવસ્થાપક કમિટી વચ્ચે સંકલનનો અભાવ રહેલો હોય છે. આનું એકદમ બેસ્ટ એક્ઝામ્પલ આપો મહારાષ્ટ્રનો. સેક્રેટરી અને ટેસ્ટર એ બંને વચ્ચે થોડી અણબનાવ થયેલો. તો સેક્રેટરી કોશિશ કરે કે મારું મશીન પરફેક્ટ ટેસ્ટિંગ ચાલે, ઇલેક્ટ્રોનિક મિલ્કો ટેસ્ટર, રિપેર કરીને લઈને આવે અને બીજો દિવસ મશીન બંધ થઈ જાય, ફરી ફેટમાં વેરિએશન આવે એટલે સભાસદની કમ્પ્લેન શરૂ થઈ જાય, ફરી પાછું મશીન લઈને સેક્રેટરી ફરી પહોંચે અમારા દૂધ સંઘમાં અને ત્યાંથી ફરી રિપેરિંગ કરીને ફરી પહોંચી દે. પછી તપાસ કરતા માહિતી મળી, તપાસ કરતા કે ટેસ્ટરભાઈ રાત્રે કલેક્શન થયા પછી મશીનની પાછળમાં એક નાનો માઇનર સ્ક્રૂ હોય છે, એ ડિસમિસ સ્ક્રૂ ઢીલો કરી દેતા, એનાથી ફેટમાં થોડું વેરિએશન આવી જતું હતું. પછી એ બાબતની ખ્યાલ અમને સંઘના, અમે સંઘના ઓફિસમાં બેસતા હતા, અમે કોશિશ કરી સંઘ તે સમયે મંડળીમાં જઈને આખું મશીન ઉઠાવીને લઈ આવ્યા, લેબોરેટરીમાં ટેસ્ટિંગ કર્યું, ચેક કર્યું અને પરફેક્ટ કરીને કેલિબ્રેશન કરી અને પછી એને પાછળ સીલ મારીને મોકલી આપ્યો કે સીલ મારી એટલે અમે પાછળથી કોઈ હેરાફરી કરી શકે નહીં. ત્યાર પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પછી અમારા દરેકના ફેટ વ્યવસ્થિત આવવા માંડ્યા, જીટી વ્યવસ્થિત આવે, સભાસદ ખુશ થવા લાગ્યા કે એને પેલા ગડબડ કે સેક્રેટરી અને ટેસ્ટર વચ્ચે અણબનાવ બનવાથી આવું બધું થતું હોય છે. એટલે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ગામમાં આવું કંઈ થતું નથી ને, આપણે ખાસ એ નહીં થતું, પણ ઇનકેસ કંઈક આવું થાય તો આપણે બસ તકેદારી રાખવી જોઈએ છે. દૂધ ઉત્પાદક સભાસદની ફરજો વિશે જો વાત કરીએ આપણે, તો સભાસદે સક્રિય રીતે કાર્ય કરવું જોઈએ. સક્રિય કોને કહેવાય? મેમ્બર બન્યા પછી આપણે નિયમિત મંડળીમાં દૂધ ભરવું અને મંડળીમાંથી મળતી તમામ સેવાઓ આપણે લેવી, પ્રાપ્ત કરવી, એને સક્રિય કહેવાય. ખાલી મેમ્બર બનવા ખાતે બની ગયા અને વર્ષમાં 6 વખત દૂધ આપીએ, આખું વર્ષ સુઈ જઈએ, એને સક્રિય કહેવાય નહીં. તો મંડળીમાં જે લાભો હોય સભાસદ ચાલુ રાખવા, સભાસદ ચાલુ રાખવા માટે આપણે બી એક એમાં નિયમ છે કે ભાઈ 180 દિવસ અથવા 750 લિટર દૂધ
પેટા કાયદા પ્રમાણે ભરવું જોઈએ તો આપણે સભાસદ પણ આપણે સક્રિય રહી શકે છે. નેક્સ્ટ, એટલા માટે જે કે ઉત્પાદકે પોતાના ઘરમાં દૂધ હોય, સૌથી પહેલા દૂધ બાળકોને આપવું જોઈએ, ઘરમાં ચા પાણી માટે રાખવું જોઈએ, અને સરપ્લસ વધેલું દૂધ આપણે મંડળીમાં પહોંચતું કરવું જોઈએ. દૂધ મંડળીમાં મળતી તમામ સેવાનો લાભો, કઈ કઈ સેવાઓ? પશુદાન મળતું હોય છે, એઆઈની પ્રવૃત્તિ ચાલતી હોય છે, પશુઓને દવાનો વ્યવસ્થા કરવામાં આવી હોય છે, ડાક્ટરી સેવાઓ ઉપલબ્ધ હોય છે. આ તમામ સેવાઓનો લાભ આપણે લેવો જોઈએ, ત્યારે એને સક્રિય કહી શકીએ. સભાસદે પશુપાલન માટે આજનો વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પશુઓને નિરોગી રાખવા માટે તમામ પગલાં લેવા જોઈએ અને તમામ પ્રયાસ કરવો જોઈએ કે મંડળીમાં જે કંઈ ફેસિલિટી મળે છે એ ફેસિલિટી મેળવવા માટે કોઈ આપણો સંઘ લાખો રૂપિયા ખર્ચ કરે છે ત્યારે ફેસિલિટી તમારા ગામ સુધી આવે છે. તો જો ગામ સુધી ફેસિલિટી આવી હોય તો આપણા ઘર સુધી કેમ નહીં? આટલા માટે આપણે હંમેશા મંડળી સાથે સંલગ્ન રહીને અને પૂરેપૂરી સેવાનો લાભ લેવો જોઈએ અને દૂધ આપણું મંડળીમાં આપવું જોઈએ. પશુઓને સમયસર ગંભીર રોગોથી બચાવવા માટે રસીકરણ કરાવવું જોઈએ. કારણ કે આજના ટાઈમમાં જો પશુઓ, પહેલા અમારા સમયમાં તો એક ભેંસ 700 રૂપિયા મળતી હતી. અમે જ્યારે નાના હતા ત્યારે અમારા પપ્પા કઈ ભેંસ લેવી છે તો 700-750 રૂપિયામાં સારી ભેંસ મળતી હતી એ સમયમાં. હવે અત્યારે તમને બધાને ખબર છે અને ભેંસની કિંમત 80,000 થી 1-1 લાખ રૂપિયા સુધી, 1 લાખથી વધુ પણ હોઈ શકે. જાફરાબાદી ભેંસ લેવા જાઓ તો કદાચ એને 2-2.5 લાખ રૂપિયા કિંમત બોલાતી હશે. એ વિસ્તારમાં આપણે ગયા નથી, અનુમાન મારીએ છીએ કે આટલી કોસ્ટ સુધી હોઈ શકે. આવા મોંઘા પશુઓને બચાવવા માટે અને ગંભીર રોગો ન થાય તે માટે આપણે સમયસર રસીકરણ કરાવવું જોઈએ અને સારું બચ્ચું પ્રાપ્ત કરવા માટે અને એઆઈની ફેસિલિટીનો ઉપયોગ કરવો જોઈએ. જે એઆઈ ફેસિલિટી આપણા ગામ સુધી મળતી હોય છે, હવે તો અમુક મંડળીઓમાં ડોર ટુ ડોર એઆઈ સર્વિસ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ખેડૂત ફોન કરે તો એઆઈ વર્કર એના ઘરે જઈને એઆઈ કરતા હોય છે. તો આપણે આવી ફેસિલિટી શા માટે દૂર રહેવું જોઈએ? નેક્સ્ટ, તો પશુઓને નસ્લ સુધાર કાર્યક્રમમાં રસ દાખવી ઉચ્ચ કક્ષાના પશુઓ આપણે રાખવા જોઈએ. બીમાર પશુઓ માટે દૂધ સંઘના ડોક્ટરની સેવા લઈ તાત્કાલિક સારવાર કરાવવી. એવું કહેવાય છે ગુજરાતમાં માણસ બીમાર થાય છે ત્યારે એને એમ્બ્યુલન્સ બોલાવી પડે 108 અને હોસ્પિટલ પહોંચાડવું પડતું હોય છે. પહેલા પૈસા તો જમા કરાવવા પડતો હોય છે અને પછી દવા થતી હોય છે. જ્યારે પશુઓ માટે એવી વ્યવસ્થા કરી છે આપણા સંઘોએ કે ફોન કરતી ડોક્ટર એમના સમયે તમારા ઘરે આવે છે અને ઘરે દવાના બોક્સ લઈને આવે છે અને ઘરે પશુઓને બેઠી સેવા કરે છે, ટ્રીટમેન્ટ બી કરે છે અને દવા બી આપે છે બહુ મામૂલી કોસ્ટ ઉપર, જે આપણે વિચારી પણ નથી શકતા. અત્યારે સિટીમાં તમે આપણે કોઈ ફિઝિશિયનને મળીએ તો અમારા આણંદમાં તો એક ફિઝિશિયનની કન્સલ્ટન્ટ ફી સ્ટાર્ટિંગમાં 600 રૂપિયા છે. 600 રૂપિયા આપો ત્યારે કેબિનમાં જવાનું મળે અને પછીના ચાર્જિસ જુદા, દવા જુદી. જ્યારે આપણા પશુઓને મામૂલી રૂપિયામાં ઘરે બેઠા સેવાઓ મળતી હોય છે. તો એટલા માટે કે આપણે કોઈ પણ પશુઓને આપણે બીમારથી વધુ સારું બચાવી શકીએ એના માટે આપણે કોશિશમાં રહેવું જોઈએ. દરેક સભાસદ મિત્રોને આ ખાસ વિનંતી છે. પશુઓને સાલભર લીલો અને સૂકો ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પશુપાલન કરતા હોય તો પશુપાલન કરતા પહેલા જ આપણે વિચારીએ કે અને પશુ તો લઈ આવીશું પણ ખવડાવીશું. પશુપાલન માટે ખાસ કરીને 2-3 વસ્તુની જરૂર પડતી હોય છે. પશુ આવશે એટલે ઘરે ખાવા માંગશે, ખાવા માંગે પછી દૂધ આપશે, દૂધ વેચશો ક્યાં આગળ? દૂધ વેચાણની વ્યવસ્થા થઈ ગઈ, બીમાર પડે દવા ક્યાંથી લાવશો? આ 3 મુદ્દાઓ બહુ મહત્વના છે. જો 3 મુદ્દાઓ તમારી પાસે હોય અને ફેસિલિટી હોય તો તમે ધારો તેટલા પશુઓ રાખી શકો છો. પશુઓ માટે મંડળીમાં મળતું પશુદાન ખરીદી તેને નક્કી કરેલ માત્રા પ્રમાણે પશુઓને ખવડાવવું જોઈએ, તેથી આપણું બધું દૂધ ઉત્પાદન જળવાઈ રહે અને આપણે સાલભર મંડળી સાથે જોડાયેલા રહીએ. દૂધ મંડળીના ઉત્તમ વહીવટ માટે યોગ્ય ઉમેદવારને મત આપી કમિટીમાં ચૂંટવા, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમે એવું બી જોયેલું છે, એક સભાસદ ગામમાં રહેતા નહોતા, રહેતા હતા મોટા શહેરમાં અને કોઈ બીજા સભાસદના નામે દૂધ ભરતા હતા અને ઇલેક્શન થાય ત્યારે ગામમાં આવી જાય એટલે કે આના નામે દૂધ તો ભરાય છે, વર્ષભર બહાર રહેતો હોય અને એવો માણસ કમિટીમાં ચૂંટાઈને આવી જતો હોય છે. આ એવા કમિટી તો આવી ગયા અને સંઘની ચૂંટણી જ્યારે થતી હોય છે તો એવા વ્યક્તિ સંઘમાં પણ ચૂંટાઈને આવે છે. તો એવા વ્યક્તિને ચૂંટીને શું કરીશું જે ગામમાં તો રહેતા નથી, બીજાના નામે દૂધ, બીજા વ્યક્તિના નામે દૂધ ભરે છે? એવા વ્યક્તિ તમારે ત્યાં ચેરમેન બને અને એવા ચેરમેન આગળ સંઘમાં જાય તો પછી તમારા પાસે જેટલી એમની અપેક્ષાઓ રાખો છો એ કદાચ જે અપેક્ષાઓ પૂરી ન પણ કરી શકે અને આવું જોવા મળતું હોય છે. જ્યારે વોટ આપીએ કમિટી બને તે સમયે તો યોગ્ય અને પ્રોપર ઉમેદવારને આપણે મત આપવો જોઈએ જેથી એ આપણી સાથે રહે અને આપણી સાથે માર્ગદર્શન કરતા રહે. મંડળીની અસરકારક કમિટી માટે ગામના દરેક વિસ્તારમાંથી યોગ્ય ઉમેદવાર ચૂંટાઈ આવે તે પ્રમાણે આયોજન કરવું જોઈએ. ગામ મોટું વિશાળ છે,
અને કમિટી બનાવી ફક્ત એક જ ખૂણામાંથી કમિટી બની ગઈ, એક જ ભાગમાંથી. ત્રણ ભાગ તો ખુલ્લા છે, તો બીજા લોકોને શું થશે? ભાઈ કમિટી પહેલા વિભાગની છે, એમને કોને એ દૂધ આપશે? મેનેજમેન્ટ અમારો કોઈ માણસ છે નહીં. એટલે જયારે નવી કમિટી બનતી હોય તે સમયે ગામમાંથી દરેક ખૂણામાંથી બે બે સભાસદ સ્થાન મળે એવી રીતે આયોજન કરવું જોઈએ. એટલે કોઈ પણ વિસ્તાર બાકી ન રહે કમિટી સભ્યમાં આવવા માટે. એક ખૂણામાંથી એક વ્યક્તિ લઈ લઈએ, ચાર ખૂણામાં ચાર, બાકી તો સેન્ટરમાંથી લો, તો પૂરી એક કમિટી વ્યવસ્થિત બની શકશે. મંડળીમાં થતી ગેરરીતિને રોકવા માટે અને તે બાબતે ચેરમેન કમિટીનું ધ્યાન દોરવું જોઈએ. મંડળી ઘણી સારી ચાલતી હોય છે, પણ અમુક મંડળીઓમાં 1-2% મંડળીમાં એવી ગેરરીતિ થતી હોય છે જે એમાં કોઈનું ધ્યાન એમાં જતું નથી. તો કોઈ સભાસદને પોતાની મંડળીમાં લાગે કે મારી મંડળીમાં ગેરરીતિ કંઈક થાય છે, કંઈક ગડબડ થાય છે, કંઈક હેરાફેરી થાય છે, તો એ સમયે રોકવા માટે તરત એને કોશિશ કરવી જોઈએ. જો પોતે ન રોકી શકતા હોય તો કમિટી સભ્યને જાણ કરે, ચેરમેનને જાણ કરે, તો ચેરમેન એ પણ એક્શન લઈને એ કામ રોકી શકે. પણ તમે જેમ ચાલવા દો તો શું થશે? એક સમય એવો આવશે કે એનું મનોબળ વધી જશે ગેરકામ કરીને, વ્યાજબી કામ કરવાનું, અને એ મંડળીમાં આખરે મુશ્કેલી આવશે અને કદાચ મંડળી બંધ પણ થઈ શકે. આ માટે આપણે તમામ સભાસદે ધ્યાન આપવું જોઈએ કે આપણી મંડળીમાં કોઈ પણ આવી ગેરરીતિ થતી હોય તો એને તાત્કાલિક રોકવી જોઈએ. આપણે ત્યાં મંડળીમાં સાધારણ સભા વર્ષમાં એક વખત થતી હોય છે. ઓડિટ થયા પછી એક સમય નક્કી કરેલો હોય છે, 31 માર્ચે વર્ષ પૂરું થાય એટલે 6 માસની અંદર દરેક મંડળીઓએ સાધારણ સભા બોલાવવાની હોય છે. આ સાધારણ સભામાં ગામના તમામ સભાસદો દૂધ આપતા હોય કે ન આપતા હોય તમામ સભાસદો એમને ભાગ લેવો જોઈએ અને પોતાના મંતવ્ય સ્પષ્ટ રીતે રજૂ કરવા જોઈએ. આ બહુ એક અગત્યનો પોઈન્ટ છે કે આજકાલ ઘણી મંડળીઓમાં જોવામાં આવ્યું છે કે કુલ સભાસદોની સંખ્યામાંથી ફક્ત 60% મેમ્બર સક્રિય હોય છે અને 40% સભ્યો સક્રિય જણાતા નથી, નિષ્ક્રિય જણાય છે. આ સક્રિય નિષ્ક્રિય શું એ સમજાવીએ. સભાસદ બન્યા અને સાલભર દૂધ આપતા હોય એ સક્રિય, સભાસદ બન્યા મંડળીમાં આખા વર્ષમાં એક પણ વખત હાજરી ન આપી હોય એ નિષ્ક્રિય. આવું સાથે બનતું હોય છે એના પોઈન્ટ શોધી કાઢે છે. ઘણા સભાસદે પશુઓ રાખવાના બંધ કરી દીધા છે, એમનું પર્સનલ કારણ સાથે ન રાખતા હોય, ઘરમાં કંઈક ખાવાનું એમને પશુઓને ખોરાવાની લીલા ઘાસ તરીકે સુવિધા ન હોય, ખેતર વેચી નાખ્યા હોય, ખેત મજૂરી હોય અને મજૂરી સારા પૈસા ન મળતા હોય. પેલા ખેત મજૂર પશુ રાખતા હતા, હવે ખેત મજૂરો હવે કામ કરવાનું બંધ કરી સિટી તરફ નીકળી ગયા છે કામ કરવા માટે, એટલે ગામમાંથી બીજા ગામમાં શહેરમાં સ્થળાંતર કરી નાખ્યું છે. એટલા માટે બી પશુઓ થોડા ઓછા કરી દીધા હોય તો એમાં બી આ મંડળીમાં એ સક્રિય સભાસદ નોંધી શકાવતા નથી, સક્રિય સભાસદ તરીકે એ પોતાને કહી શકતા નથી. નેક્સ્ટ, થોડા સભાસદ પરદેશમાં થઈ વસી ગયા છે. અમારા ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં જુઓ, એક ગામમાં 20-25 પરિવાર ઓછામાં ઓછા વિદેશોમાં, યુકેમાં ગયા કે ઓસ્ટ્રેલિયા ગયા કે અમેરિકાનો કેસ વધારે છે ત્યાં સ્થાયી થઈ ગયા. અહીંયા ઘરમાં લોક જોવા મળશે. બાજુના મોટા મોટા એવા ગામો છે, કરમસર છે, ધર્મ છે, સોજિત્રા છે, એ બધા ગામો બંધ છે. ઘણા બધા મકાનો બંધ છે જે ખરેખર પહેલા સભાસદો હતા, પશુપાલન કરતા હતા, એ બધું પરવારીને હવે વિદેશમાં ગયા છે. પણ એમના નામો દૂધ મંડળીના ચોપડામાંથી કમી કરાયા નથી. એટલે જોઈએ કે સભાસદ તરીકે નામ બોલે છે, આંકડા બોલે છે, પણ તે સક્રિય નથી. તો આવા સભાસદે જતા પહેલા, વિદેશ જતા પહેલા પોતાનું નામ કમી કરાવવા જોઈએ, તાકી ખોટી અમારા માહિતી એમ ભળે નહીં. અમુક સભાસદ હયાત નથી પરંતુ મંડળીના ચોપડામાં એનું નામ બોલે છે. ઉપર સ્વર્ગ સિધારી ગયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, પણ એમનું નામ હજુ દૂધના સહકારી ચોપડામાં, દૂધ મંડળીના જે સભાસદના ચોપડું છે અને સભાસદ ખાતા હોય એમ એનું નામ બોલે છે. ખરેખર સેક્રેટરી તકેદારી રાખીને જોવું જોઈએ કે આ વ્યક્તિ નથી, તેનું નામ ત્યાંથી કમી કરાવવું જોઈએ. એટલે આપણે ચોક્કસ સભાસદનો સાચો આંકડો મળી શકે. અમુક સભાસદો મંડળીના વહીવટથી કંટાળીને મંડળીને દૂધ આપવાનું બંધ કરી દીધું છે. અમુક જગ્યાએ, નોટ એટ ઓલ સબ્જેક્ટ, બધી જગ્યાએ નહીં, અમુક જગ્યાએ એવું મળતું હોય છે. હું ગુજરાતની વાત નથી કે ગુજરાતથી અમુક રાજ્યની વાત કરું જ્યાં મેં કામ કરેલું છે, કે અમુક મંડળીઓ વહીવટથી કંટાળીને ઇમ્પ્રુવ ન થતું હોય કામકાજ, તો પછી દૂધ બંધ કર્યું છે અને પ્રાઇવેટ પાર્ટી પકડી લીધી છે, ખાનગી તરફ પડી ગયેલા છે. અને આવું બી જોવા મળતું હોય છે. અમુક દૂધ ઉત્પાદકો ખાનગી વેપારીઓ દ્વારા અપાતા ક્ષણિક લોભના કારણે ક્ષણિક લોભના ચક્રમાં ફસાઈ જાય છે. બહુ મોટો એનો લાભ નથી હોતો. દિવાળી પર થોડા પૈસા એડવાન્સ આપી દીધા હોય, ઘરમાં લગ્ન હોય ને કદાચ 2-5 હજાર પહેલા ભાઈ વેપારી આપી દીધા હોય સામાન્ય, તો આવા ચક્કરમાં પછી એ આખા વર્ષ ભર એમને દૂધ આપવા માટે બંધાઈ જતા હોય છે. આપણે ગુજરાતમાં તો ઠીક છે, પણ બિહારની વાત કરો
बिहार में जारे मैं काम करता थे समय फक्त एकच जाति दूध वेचवानो राइट्स फक्त जादव कम्युनिटी दूध वेचवा फक्त बे दूध वेचवो था तो यादव कम्युनिटी भूमिहार का राजपूत लोगों कहता था कि भाई अमर दूध वेचवो ने पूत वेचवो एक समान छे दूध वेची नहीं सकता दूध वेचवो हम पुत्र वेचवो मानता था ते समय में हमने घरे घरे जन अरे ये तो एग्जांपल अपन समझा भी है भाई तुम्हारा खेतर में अनाज उत्पादन થઈ જાય છે गहूं बढ़ी जाए चोखा उत्पादन बढ़ी जाता है शू करो छो ये बेचो नहीं बेचता पीछे तो साहब बेची दे खाधा पीधा बाद में शू करवाना है बेची दिया मगर तो दूध ये वस्तु है तब खाओ पियो खूब खाओ खूब घी बनाओ सरप्लस जो हो सरप्लस दूध तब थोड़ा एम मानी चलो तो मंदिर में दान करू छो मंदिर पर दूध आपी सकें तो मंदिर पर एक बे लीटर दान आप दानी रीते दूध अमार चालू करो अमर फ्री नहीं जो मफत में नहीं जो अमे तमने એનાથી જે કઈ કિંમત હશે તમે અહીંયાથી લઈ જાઓ સપ્તાહમાં લઈ જાઓ 15 દિવસે લઈ જાઓ કે અઠવાડિયામાં લઈ જાઓ કે મહિને લઈ જાઓ તમે દૂધના પૂરા પૈસા પણ મળી જશે તો એક અમર ફક્ત તમારા ઘરમાં ફક્ત એક લોટો દૂધ જોઈએ છે લીટર બી નહીં તમે ખાલી એક લોટો દૂધ અહીંયા આપો અને એનાથી અમારે ધીમે ધીમે ગામમાં એક નવી સંસ્થા ઉભી કરવી છે અને પેમેન્ટ માટે અમે 100% ગેરંટી લઈએ છીએ પછી એક વખત ના સમજ્યા બીજો વખત ના સમજ્યા ત્રણ ચાર કોશિશ કરી તો ગામમાંથી અમુક થોડા થોડા લોકો આવવા માંડ્યા એને એક્ઝામ્પલ લઈ આખા વિસ્તારમાં પ્રચાર કર્યો કે આ રીતે બી કામ થઈ શકતું હોય છે દૂધ અમે આપી શકો છો આપણે ગુજરાતમાં એવું નથી ખાસ જોવા મળતું બધા લોકો દૂધ અહીંયા ભરતા જ હોય છે એક્સેસ સરપ્લસ દૂધ ઘરમાં રાખીને ભરતા હોય બીજા રાજ્યોમાં આ તકલીફો વધારે જોવા મળતી હોય છે અમને દૂધ મંડળી ગામના તમામ સભાસદોની પોતાની મંડળી છે જેના સંચાલનમાં સક્રિય ભાગ લઈ મંડળીને દૂધ આપી તેના દ્વારા પ્રાપ્ત થતી તમામ સેવાનો લાભ ઉઠાવી પરિવારની આવકમાં વધારો કરી જીવન સમૃદ્ધ બનાવવું જોઈએ એ અમારો એક ઉદ્દેશ્ય છે એ લક્ષ્ય છે સહકારી દૂધ સેવાઓનો બી એ લક્ષ્ય છે કે જે કઈ મંડળીમાં જે કઈ લાભ મળતા હોય એ લાભ આપણા ઘર સુધી લેવા આપણી આર્થિક વૃદ્ધિ કરી આર્થિક વાગે વૃદ્ધિ કરી પૈસા વધારે કમાવવા અને પોતાનો પરિવારમાં વધારે સમૃદ્ધ બનાવવો સમૃદ્ધિ લાવી તે અમારો હિતાવ છે અને એ જરૂરી છે એની સાથે આપણે બધા તમામ લોકો એની સાથે જોડાયેલા જ છે તો હવે દૂધ ઉત્પાદકોની વાતનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ હવે તેના પછી નેક્સ્ટ ટોપિક આવે છે કે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જ કમિટી વ્યવસ્થાપક કમિટી આપણે જ બનાવેલી છે તમામ સભાસદે એમનો અમો શું રોલ હોય છે એને વિશે આપણે ચર્ચા કરીશું તો આપણે અગાઉ જે ચર્ચા કરી દૂધ ઉત્પાદક સભાસદોની જવાબદારી કર્તવ્યની ચર્ચા કરી ફરજોની ચર્ચા કરી હવે ચર્ચા કરીએ છીએ સેકન્ડ ટોપિક વ્યવસ્થાપક કમિટીના સભ્યોના કર્તવ્યો અધિકારી અધિકાર તથા તેની જવાબદારીઓ કર્તવ્ય અધિકાર અને એની જવાબદારી વ્યવસ્થાપક કમિટી કમિટી એ શું છે કમિટી કોણ બનાવે છે ક્યારે બને છે એ કદાચ તમને બધાને ખબર હોય છે આપણી મંડળીમાં જેટલા સભાસદો છે કુલ સભાસદો એ સભાસદો ભેગા થઈને એક મંડળી નો સારું સંચાલન માટે કમિટીનું ઇલેક્શન થી કમિટીને ગઠન કરતા હોય છે કમિટી તૈયાર કરતા હોય છે એ કમિટીમાં 9 મેમ્બર્સ 11 મેમ્બર્સ વધુ વધુ 15 મેમ્બર્સ સુધી રહેતા હોય છે આપણે ગુજરાતમાં 9 અને 11 થી કામ ચાલી જતું હોય છે અમુક રાજ્યોમાં મહારાષ્ટ્રમાં જોયું એમાં એમની પદ્ધતિ પ્રમાણે 15-15 કમિટી સભાસદ કમિટીમાં રાખતા હતા કમિટી શા માટે દૂધ મંડળીના કામ માટે કમિટીના સભ્યો એવા હોવા જોઈએ કે જે દૂધ મંડળીના કામ માટે પૂરો સમય આપે તેવા અને તે ભાઈઓ ગામમાં રહેતા હોવા જોઈએ કોઈ કમિટી સભા અહીંયા આપણી મંડળીના રહેતા હોય સિટીમાં તો પૂરો સમય આપી શકશે નહીં પૂરો સમય આપે તેવા હોવા જોઈએ થોડુંક શૈક્ષણિક જ્ઞાન હોવું જોઈએ સમજી શકે બીજાને કન્વિન્સ કરે બીજા લોકોને સમજાવી શકે તેવા સભાસદો આપણા કમિટીમાં ચૂંટાઈને આવે તે હિતાવહ છે આ કમિટી સભ્યોને દૂધ મંડળીના પેટા કાયદા વિશે પૂરી જાણકારી હોવી જોઈએ એમને જાણકારી રાખવી જોઈએ એ જાણકારી કેવી રીતે મળશે કે આપણે દૂધ મંડળીના દફતરમાં તમે સેક્રેટરી પાસે જોશો એની પાસે પેટા કાયદા આપણે મંડળીના રજિસ્ટર પેટા કાયદાની કોપી સેક્રેટરી પાસે હોય છે એમને કહો કે મને એક પેટા કાયદાનું પુસ્તક વાંચવા માટે કાઢી આપો મંડળીમાં બેસીને ટેબલ બેસીને વાંચીને ત્યાં એને પાછું આપી દેવાનું કારણ કે એક જ કોપી હોય છે મંડળીમાં બધાની કોપી જોઈ ત્યાં પ્રેસમાંથી કદાચ લાવીને આયોજન વ્યવસ્થા કરી શકે પણ રજિસ્ટર પેટા કાયદાની પુસ્તક મંડળીમાં એક હોય છે બાકીનું સંઘમાં હોય છે રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટી પાસે હોય છે વેચેલા હોય છે તો એના આપણે જાણકારી હોવી જોઈએ કારણ કે આપણે મંડળીનો વહીવટ કરીએ છીએ
તો વહીવટ કેવી રીતે થાય તેના નિયમો અને કાયદા એ દરેક કમિટી સભ્યોએ પૂરેપૂરા જાણવા જોઈએ, તો જ વહીવટ કરી શકે ને. ગાડી લીધી મારુતિ ફર્સ્ટ ક્લાસ, આપણે સ્વિફ્ટ કાર લીધી, અને ડ્રાઇવિંગના નિયમો જ ના ખબર ના હોય, રસ્તામાં ક્યાંક ઠોકાય તો આપણે પેનલ્ટી થઈ જાય, અને તો કદાચ ગાડીની કિંમતથી વધારે કદાચ આપણે ખર્ચો થઈ જાય. એટલે એ બાબત જરૂરી છે કે ભાઈ હું ચલાવતા પહેલા, કોઈ પણ સંસ્થા ચલાવતા પહેલા એના કાયદા વિશે પૂરીપૂરી માહિતી લઈ લો. વ્યવસ્થાપક કરીને દરેક મિટિંગમાં હાજરી આપવી, તેમજ તેથી ચર્ચામાં ભાગ લેવો અને પોતાનો નિષ્કર્ષ નિષ્પક્ષ મત આપવો. કમિટી મિટિંગ ચાલતી હોય છે, 9 જણા બેઠેલા હોય છે, પણ 9 માંથી વાત કરનાર ફક્ત 4 જ જણા છે, બાકી 5 સાયલેન્ટ બેઠા હોય છે. ખાલી લોકો હવે હા કરે છે. ભાઈ ના ભાઈ, પોતાનો મત આપો, કઈક તમને તકલીફ પડતી હોય તો તમે રજૂઆત કરો, અને મંડળીને કેવી રીતે આપણે આગળ લઈ જવી તે બાબતે એમને પૂરેપૂરો સહકાર આપો, અને નિષ્પક્ષ રીતે પોતાનો મત આપવો જોઈએ, એમાં ચર્ચામાં એનો ભાગ લેવો જોઈએ. ખાલી સાયલેન્ટ આપીને બેસી રહેવાનો એનો અર્થ હોતો નથી. એ કામ માટે આપણે અહીંયા છૂટીને સભાસદ નથી મોકલ્યા. તમે વહીવટ કરશો અને એમાં સારું મંડળી પ્રગતિ થાય એ બાબતે અમે ચર્ચા કરજો. દૂધ મંડળી દ્વારા અપાતી તમામ સેવાઓ બાબતે સભાસદને જાણ કરવી. સંઘ તરફથી ઘણી સેવાઓ આપવામાં આવતી હોય છે, અને એની જાણ તમામ સભાસદોને ઘણી અમુક સંજોગમાં હોતી નથી. તો એનો કમિટીએ અને પોતાના સ્ટાફને કહેવું જોઈએ કે તો ભાઈ નોટિસ બોર્ડ પર લખાવી દે આપણે કઈ કઈ યોજનાનો અમલ કરીએ છીએ, ક્યારે શું કરવા જઈ રહ્યા છે. તો નોટિસ બોર્ડ પર એ લખી દે કે આ તરીકા પ્રોગ્રામ કરવાના છે, આ તરીકા ટ્રેનિંગ આપવાના છે, આ તરીકા સેવાઓ શરૂ કરીએ છીએ. તો તેનાથી તમામ સભાસદોને એને માહિતી મળે. એટલે કમિટી વાળા બી ધ્યાન રાખવું જોઈએ કે જે કઈ સેવા છે તેનો લાભ ગામમાં રહેતા તમામ સભાસદોના ઘર સુધી ખૂણે ખૂણે પહોંચે તેવી કોશિશ કરવી જોઈએ. કમિટી સભ્યોએ સભાસદો સાથે થોડી મિત્રતા કેળવવી જોઈએ. મિત્રતા એ કે ભાઈ તમે મારા ફ્રેન્ડ છો, તમે ગામના જ છો, કઈ કઈ તકલીફ હોય તો મને મળજો, હું એમને સોલ્યુશન કરી આપીશ. મંડળીમાં કઈ તકલીફ હોય તો મને જાણ કરો, જેનો આપણે નિકાલ લાવી શકીએ. તો થોડી મિત્રતા કેળવતા હોય તો પછી આ કમિટી વાળા દૂધ કલેક્શન પૂરું થઈ ટેન્કર પર જતીને ખાલી પછી પછી ઓટો મારે મંડળીમાં, એનો કોઈ અર્થ હોતો નથી. કમિટી સભ્યો ક્યારે હોવું જોઈએ, જયારે દૂધનું કલેક્શન ચાલુ હોય, કલેક્શન પૂરું થવાનું થોડી બાકી સમય બાકી હોય, એ સમય આવે તો વધારે પડતા સભાસદો સાથે એ મુલાકાત કરી શકે. કર્મચારીઓ પર દેખરેખ રાખવી એ બી ખાસ જરૂરી છે. જેમને આપણે વેપાર કરવા માટે પૂરેપૂરો રાઇટ્સ આપેલા છે, પૂરું કામની આપણે એમને જવાબદારી સોંપેલી છે, એ જવાબદાર કર્મચારીઓ બરાબર પ્રોપર કામ કરે છે કે નહીં તે બાબતની આપણે એમને પર ધ્યાન રાખવું જોઈએ અને કરવું. હવે દૂધનો વેપાર છે એ પ્રોપર કામ થવું જોઈએ. કેવી રીતે થઈ શકે, પ્રોપર થાય છે કે નહીં, કે ટોટલ કેટલું દૂધ મંડળી લીધું, કેટલું લોકલ સેલ કર્યું, કેટલું ડેરીમાં મોકલ્યું, ડેરીમાંથી કેટલું વજન આવ્યું, આપણો એનો ફેટ કેટલો હતો, જેનો ફેટ કેટલો આવ્યો, કેટલું આપણે આ દિવસમાં કેટલું આપણું માર્જિન, કેટલો આપણે નફો મળ્યો, અને સસ્તી મોકલી સચવાઈ કે નથી સચવાઈ, આ તમામ માહિતી એ કમિટી સભ્યોને પણ હોવી જોઈએ અને એમણે ઊંડો રસ દાખવવો જોઈએ. મંડળીમાં કોઈ અનિચ્છ ઘટના જોવા મળે તો તેને રોકવી અને તે બાબતે ચેરમેનને જાણ કરવી. બધું વ્યવસ્થિત ચાલતું હોય પણ કોઈ એવી વસ્તુ તમને ધ્યાનમાં આવી હોય જે મંડળીના ફાયદા માટે નથી, નુકસાનકારક છે, તો એવી કઈ ઘટના જ ઘટી હોય, એવું કંઈક કામ થઈ રહ્યું હોય, તો એને આપણે કમિટીને અથવા ચેરમેન તરત જ જાણ કરવી જોઈએ અને એને રોકવી જોઈએ. હવે મિટિંગ સમય શું કરવાનો છે કમિટી, આ તો અમને વાત કરી કે અમે ખાસ તકેદારી રાખવાની છે. હવે કમિટી જ્યાં મિટિંગ બોલાય તે સમયે મિટિંગમાં આપણા કમિટીના સભ્યો પહેલા આવીને શું કરશે, જેમને ફરજોમાં આવે છે અને જવાબદારી પણ છે, તો સૌથી પહેલા જયારે મિટિંગ આરંભ કરીએ તે સમયે પાછલી સભાની કાર્યવાહી એ મંજૂર કરશે કે છેલ્લી મિટિંગ ક્યારે થઈ હતી, એમાં શું શું ઠરાવ કર્યા હતા, એમાં કેટલો એ ઠરાવનો કેટલો અમલ કર્યો, એ બાબતે સઘળી ચર્ચા કરી અને પછી એને મંજૂર કરશે, ત્યાર પછી નેક્સ્ટ એજન્ડા પર જશે. હવે આમાં એક એમને એ બી રોલ જોવાનો છે અને એ બી જવાબદારી છે કે કમિટીમાં સભાસદ નવા સભાસદ થવાની અથવા સભાસદના રાજીનામાની અરજીઓ જે આવી હોય તેનો તત્વરે નિકાલ સત્વરે નિકાલ થવો જોઈએ. આ કમિટી સભ્યોને જોવાનું છે કે ભાઈ કોઈ નવા સભાસદ બનવા માંગે છે તો એને બનાવો, કોઈ સભાસદ બહારગામ ગતા રહ્યા, વિદેશ ગતા રહ્યા અથવા એક્સપાયર થઈ ગયા હોય તો એને નામ કમી કરવા માટે અરજી આવી હોય તો એનો પણ તરત એનો અમલ કરવો જોઈએ. સહકારી કે અન્ય બેંકોમાં મંડળીના નામના જરૂરી ખાતા ખોલવા. દૂધ ઉપર સહકારી મંડળીના બેંક એકાઉન્ટ સામાન્ય રીતે તો જિલ્લા સહકારી બેંકમાં જ હોય છે, ત્યાં અથવા તમારો સંઘ જે સજેસ્ટ કરતા હોય એ બેંકોમાં આપણે ખાતા ખોલવા જોઈએ, અને ખાતાના સંચાલનનો અધિકાર ચેરમેન શ્રી અને સેક્રેટરી ભાઈનો હોય છે. ઇનકેસ ચેરમેન જો બહાર હોય તો એમની એબસેન્ટ ચેરમેનની ગેરહાજરીમાં કમિટીના બીજા એક સભ્યને ચેક પર સહી કરવાનો અધિકાર આપવામાં આવતો હોય છે. તો આ પ્રમાણે ખાતા ખોલવાના. મંડળીના તમામ હિસાબો જોવા અથવા તપાસવા.
खाली मंडली में आया हाय हेलो करीन घटाड़िया एना काम ना चले कमिटी और भाईओ आवीने बेसवू जोईए अने भाई केटला हिसाब आपे कर्या छे रोज में रोज लखायेलो छे के नहीं ते जुओ आपणो बेलेंस केटलू छे बैंक बेलेंस केटलू छे कैश इन हेन्ड केटली छे केटला दाळनो स्टॉक छे अने केटला घीना डब्बा अहींया पड़ेला छे कोण कोण घी लई जाय छे शू भाव वेचो छे केटलू मार्जिन छे आमां मळे छे એટલે શું શું હિસાબો વેપાર શું શું થઈ રહ્યો છે તે બાબતના તમામ હિસાબો જોવા અથવા તપાસવા એટલે આ બી આપણા કમિટી સભ્યોના શિર પર હોય છે. નેક્સ્ટ રોજમેર જુઓ તથા રોકડ તપાસવી દરેક મંડળ નિયમ પ્રમાણે કેટલી સિલક રાખવી એ બી એક અને બનાવેલું હોય છે પણ મેલા દરેક સંઘોના અલગ અલગ નિયમો છે કે ભાઈ આટલા પૈસા તમારા હાથ પર રાખવા બાકીના પૈસા બેંકમાં જમા રાખવા જેમાં પૈસાની સલામતી બી રહે અને થોડું ઇન્ટરેસ્ટ પણ મળતું હોય છે. અમારે એક મહારાષ્ટ્રમાં કિસ્સો એવો બનેલો કે દૂધ ઉત્પાદન પેમેન્ટ કરવા માટે બિલ તો આવ્યું સંગમત બિલ સમયસર મોકલી આપ્યું પૈસા બી આવી ગયા સેક્રેટરી પૈસા આવી પડ્યા 60,000 રૂપિયા. આ 60,000 રૂપિયા લઈ આવ્યો અને ચેરમેનને પૈસાની જરૂર પડી એના વાઇફને ઓપરેશન કરવું હતું ને પૈસા ડોક્ટર ફી ડોક્ટર બિલ ભરવું હતું એટલે શું કર્યું સેક્રેટરી તો કાલે પૈસા 60,000 મેં ચેકમાં સહી કરી છે ને તો 40 મને આપી દે સેક્રેટરી મેં તો પેમેન્ટ કરું તો કરો પેમેન્ટ માટે લાવ્યો છું એ પેમેન્ટ પછી અઠવાડિયા પછી કરી પેલા પૈસા લાવ્યા હતા હવે એ પૈસા લઈને ડોક્ટરનું બિલ ભરી આવે. હવે જયારે અમે ગામમાં ગયા વિઝિટમાં અમે 2-3 દિવસ વિઝિટ થતી હોય દરેક ગામમાં એટલે ગામમાં જયારે પૈસા સૌથી પહેલા પ્રશ્ન પૂછે સભાસદને ભાઈ તમને પેમેન્ટ મળ્યું કે ના મળ્યું અમકો કે પેલા પેમેન્ટ નડતું મળતું એટલે તમે ઉદાસ હતા અમે ગેરંટી લીધી પેમેન્ટ તમારા હાથમાં સમયસર આવી જશે પેમેન્ટ મળ્યું કે નહીં તો જેને મળ્યું કે મળ્યું બાકી નહીં મળ્યું કે અમને પૈસા મળ્યા જ નહીં તો તમે સાથે તમે પૂછ્યું સેક્રેટરીને તો સેક્રેટરીને પૂછ્યું સેક્રેટરી સ્પષ્ટ જવાબ નહીં આપતો અમે સેક્રેટરી પાસે ગયા સેક્રેટરીને કહ્યું તાર 2 તારીખ પૈસા મોકલી આપે છે તો આજે 4 તારીખ થઈ ગયું તમે પેમેન્ટ તો કર્યું નથી આનું શું કારણ છે એમણે કહ્યું કે આ પૈસા અમે ચેરમેન સાહેબ અમારા પાસે પાસે લઈ ગયા 40,000 રૂપીઝ એમની વાઇફનું ઓપરેશન કર્યું ડોક્ટરને ફી ભરવા માટે પૈસા મારી પાસે જ લઈ ગયા એ તો ના ચાલે બોલો હવે ચેરમેન ચલો ચેરમેન કે અમે ઘરે જઈએ ચેરમેન ખેતરમાં કામ કરે એમણે ત્યાં પહોંચ્યા ચેરમેન તમે ખોટું કામ કર્યું ઉત્પાદકોના પૈસા લઈને તમે ડોક્ટરની ફી ચૂકવી તો ખોટું કહેવાય ને ઉત્પાદકો તમને અમારા વિશ્વાસ પર તમને દૂધ આપે છે કે સંઘ સારો કામ કરે છે સંઘ સમયસર પૈસા આપે છે તે માટે કામ કરે છે તમે આમ આ બાબતે કામ કરો છો તમે મંડળીના પૈસા લઈને બિલ ચૂકવો છો એ તો ગેરવ્યાજબી કહેવાય. અમે તમને 3 દિવસ સમય આપીએ જો 3 દિવસ અંદર પૂરા પેમેન્ટ નહીં કરો તો જે કઈ કાનૂની કાર્યવાહી અમે વકીલે સલાહ જે કઈ કરવું છે કરીશું એમાં તમારું નામ બદનામ થઈ પેપર ખોટા ન્યૂઝ આવે ન્યૂઝ લોકલ ન્યૂઝ પેપર તમારું નામ ચડી જશે ખોટું તો કે ના સાહેબ એવું ના કરશું હું કાલે ગમે તેમ વ્યવસ્થા કરું મેં 3 દિવસ ટાઈમ 3 દિવસે અમે 1 કલાક રાહ જોઈએ અને પેમેન્ટ કરી દીધું અને ન્યૂઝ સ્પ્રેડ થઈ ગયા ગામમાં કે ભાઈ આવું આવી ઘટના બીજા કોઈ ગામમાં ઘટવી જોઈએ એટલે પેમેન્ટ ખાસ સમયસર ખેડૂતના હાથમાં જવું જોઈએ બે ઉદ્દેશ્ય એ છે આપણો. મંડળીના પ્રમુખ કે વ્યવસ્થાપક કમિટીના કોઈ એક સભ્યને રોજમેરમાં નિયમિત સહી કરવાનો અધિકાર આપવામાં આવે છે એટલા માટે ચેરમેનને દરેક મંડળી રોજ મંડળીમાં આવીને કેટલા પૈસા છે અને કેટલા પૈસા ઉપાડવાના છે એ જોઈને બેલેન્સ જોઈને એમાં ચેક પર સહી કરવાનો અધિકાર આપેલો હોય છે. ચેરમેન જયારે સહી કરશે ત્યારે પહેલું સેક્રેટરી પૂછશે કે તારા હાથમાં કેશ કેટલી છે અને પેમેન્ટ કેટલું કરવાનું છે ટોટલ પેમેન્ટ માઇનસ જે હાથમાં હોય કેશ એટલા ખરેખર પૈસાની જરૂર છે એટલા પૈસાની ફિગર જોઈને જ ચેક પર સહી કરશે જો એક્સેસ મની હશે તો એનો મિસયુઝ થવાનો પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે. સભાસદ રજિસ્ટર સભાસદ ખાતા હોય અન્ય રજિસ્ટર જોવા તપાસવા તથા ખરાઈ કરવી કમિટીના સભ્યોએ આ બી જોવું જોઈએ કે આપણા સભાસદ રજિસ્ટરમાં કેટલા નામ મળે છે સભાસદ ખાતામાં કોના કોના નામ એમણે આપેલા છે એ રજિસ્ટર જોવા તપાસવા એની ખરાઈ કરવી. ખાસ સાધારણ સભા વાર્ષિક સાધારણ સભાની સમય તારીખ સમય સ્થાન તથા એજન્ડા નક્કી કરવા. સાધારણ સભા નોર્મલી સાલમાં 1 વખત બોલવામાં આવતી હોય છે એ સભા ક્યારે બોલાવી કઈ તારીખે બોલાવી કયો સમય રાખવો કયું સ્થાન રાખવું અને એજન્ડા શું રાખવા એ તમામ એ કમિટીની સભ્યમાં કમિટીની મિટિંગમાં નક્કી કરતા હોય છે અને પછી એ જાહેરાત બહાર પાડતા હોય છે. હિસાબો સમયસર તૈયાર કરાવવા તથા સાધારણ સભાને નફાની વહેંચણીની ભલામણ કરવી. મંડળીમાં નફા વહેંચણી વાત આવેલ બધા સભાસદો ઈચ્છા હોય કે મને વધારે બોનસ મળે સારા પૈસા મળે ગયા વખત કરતા વધારે મળે પણ મંડળીએ જેટલો નફો કર્યો હોય એ નફામાંથી ભાગ પડવાનો છે. એ ભાગ કેવી વહેંચણી કેવી રીતે કરવાની હોય છે કે આપણા પેટા કાયદામાં લખાયેલું છે એ પ્રમાણે જ આપણે નફો વહેંચવાનો હોય છે. તો કેટલો નફો ખર્યો છે અને વિભાજન શું કરવાનું છે એની રફ કરીને
અને કમિટી પાસે રફ બનાવીને પછી આમસભામાં એને એપ્રુવલ લેવાનું, આમસભા મંજૂર કરે તો ફાઇનલ, તો આપણે વહેંચવાનું કામકાજ શરૂ થઈ જાય. એટલે એ કમિટી જ ભલામણ કરશે આમસભાને, સાધારણ સભાને, કે અમારે આટલો નફો છે અને આ પ્રમાણે વિભાજન વહેંચવાનું છે, ફાઇનલ ત્યાં પછી વહેંચવાનું શરૂ કરશે. હવે મંડળી ઓફિસ કે ગોડાઉન કે કોઈ નવું મકાન બનાવવું હોય તે બાબતે કાર્યવાહી શરૂ કરી દેવી, એ બી કમિટીના અધિકારમાં છે. મકાન બનાવવું, ગોડાઉન ભાડે રાખવું કે ક્યાં કરવું, પણ આ કામ માટે રજિસ્ટ્રારની પૂર્વે મંજૂરી લેવી પડતી હોય છે. રજિસ્ટ્રાર કોઓપરેટિવ મંજૂરી મળ્યા પછી તમે આ કામ કરી શકો. મંડળીના સફળ સંચાલન માટે સાધારણ સભાના ઠરાવ, સહકારી કાયદા નિયમો તથા પેટા કાયદાને ધ્યાનમાં રાખીને વહીવટી નિયમો બનાવવા તથા સાધારણ સભા અને રજિસ્ટ્રારની મંજૂરી મેળવી એ લાગુ કરવા. અમુક નિયમ બનાવવા હોય એ પેટા કાયદાને અધીન રહીને આપણે બનાવવાના હોય છે. ઓડિટ રિપોર્ટમાં દર્શાવેલ ત્રુટીઓ નિરાકરણ કરી એક મહિનામાં દુરસ્તી રિપોર્ટ મોકલવો. ઓડિટ રિપોર્ટ એ સરકારી ઓડિટર કરતા હોય છે. ઓડિટ રિપોર્ટ આપણો જે કંઈ હિસાબ કરીએ છીએ, દૂધના હિસાબો, દાણાના હિસાબો અને સરવૈયો, એ તમામ એક એક પાઈ પાઈનો હિસાબ આપણે ચેક કરતા હોય છે સરકારી ઓડિટર આવીને. અને એ ઓડિટ થયા પછી કંઈક મિસ્ટેક એમ ઓડિટમાં રહી ગયો હોય તો એને સુધારો કરવાના, અને સુધારો કર્યા પછી એને રિપોર્ટ બનાવીને રજિસ્ટ્રારની ઓફિસે મોકલવાનો હોય છે. એક સમય મર્યાદા હોય છે, એ મર્યાદામાં એને મોકલવાનો રહેતો હોય છે. આ પણ કામ કમિટીએ જોવાનું છે. મંડળીના પેટા કાયદામાં તથા તેના આધાર બનાવેલા નિયમોમાં સુધારો કરવો, એનો વધારો કરવો અથવા એને ચેન્જ કરવા, એ પણ આ કમિટીના હાથમાં રહેલું છે. મંડળીના હિસાબો, ભંડોળો, સાધનો, સ્ટોક વગેરે ની ખાસ જવાબદારી નક્કી કરવી. હિસાબ કોણ લખશે, ત્યારે આપણે હિસાબ જોઈએ, એનું ભંડોળ કેટલું રાખવું, સાધન કેવા હોવા જોઈએ, સ્ટોક વગેરે બી, એની ખાસ ખાસ જવાબદારી નક્કી કરીને આપણા કર્મચારીઓ પર રાખવી જોઈએ કે તારે ભાઈ આ કામ કરો, તારે ભાઈ આ કામ કરો, આપણે દાણ વેચશે, આપણે એઆઈ કરશે અને આપણે બીજું કંઈક કામ કરશે, એ નક્કી અમે કરવાનું હોય છે. મંડળી રોકડ રકમ તથા અન્ય ચીજ વસ્તુના વ્યાજબી ભાવે વીમો લેવો. આજકાલ મંડળીમાં મોટા મોટા સાધનો બીએમસી બીએમસી સાઇટ લગેલા આવે છે, કોસ્ટલી વસ્તુ હોય છે, એના સમય સમય વીમો લેવો, તાકી આપણે ચીજ કંઈક ઇનકેસ હેપી સોરી થાય તો પૂરા પૈસા વીમા પાસે આપણે ક્લેમ કરી શકીએ, પણ આ બધી કમિટીમાં એ નક્કી કરવાનું હોય છે. સંઘની સૂચના અનુસાર દૂધ, ઘી, પશુદાણ વગેરેની વેચાણ વ્યવસ્થા કરવી અને સંઘના સૂચનો અને આદેશોનું પાલન કરવું. સંઘ કોનો છે? સંઘ આપણો સંઘ છે. આપણે તમામ મંડળીઓ ભેગી થઈને સંઘ બનાવેલો છે. આપણું દૂધ સંઘમાં જાય છે, સંઘ એનું વહીવટ કરે છે, એ વેચાણ કરે છે, અને સંઘ આપણો છે, આપણે સંઘની અંદર કામ કરીએ છીએ. એટલે સંઘ મંડળીના સુધારા માટે, મંડળીની પ્રગતિ માટે, મંડળીના સારી દિશામાં લઈ જવા માટે જે કંઈ સૂચનો આપતા હોય એ સૂચનો આપણે પાલન કરવું જોઈએ. મંડળીના બાકી પડતા નાણાં વસૂલી માટે બધા જ આવશ્યક પગલાં લેવા. પહેલાં આપણે એ કામ કરીએ કે કોઈ વસ્તુ બાકી રહે જ નહીં. કોઈને આપણે વસ્તુ ઉધાર આપીએ તો બાકી રહે ને, પહેલું જ નક્કી કરી લો કે અમારે આ વસ્તુ પડવું, ચક્રમાં પડવું જ નહીં, કોઈને પૈસા ઉધાર ધીરવા જ નહીં, તો પછી લેવાનું ચક્ર ના. પણ બાયચાન્સ કામ થઈ ચૂક્યો હોય અને પૈસા જો ન આવતા હોય તો તમામ મંડળી કમિટીવાળા ભેગા થઈને એના માટે એક નિયમ બનાવી પૈસા જેમ બને તેમ પાછા પરત લેવા માટે કોશિશ કરવી છે. આવશ્યક પગલાં લેવા જોઈએ. સંઘની સૂચના અનુસાર દૂધ ઉત્પાદન, પશુ ચિકિત્સા, નસલ સુધારણા તથા પશુ પ્રજનનની વૃદ્ધિ કાર્યક્રમો લાગુ કરવા. જે કંઈ સંઘ કાર્યક્રમો અમલમાં મૂકે છે, મંડળી સુધી લઈ આવે છે, એને આપણે અમલ કરવાનું કામ આપણું રહેલું છે. અને સંઘ કોઈ એવું કામ નહીં કરે જે આપણે નુકસાન પહોંચાડતા હોય. સંઘ એવું જ કામ કરશે કે એનાથી તમામ સભાસદોને ફાયદો થતો હોય છે, એમની આર્થિકમાં વૃદ્ધિ થતી હોય છે. પ્રમુખ શ્રી દ્વારા નિરાકરણ નહીં થયેલા કામોનો એ વિવાદોનો યોગ્ય નિકાલ કરવો. એવી રજૂઆત કરી જે પ્રમુખશ્રી બિચારા નહીં કરી શક્યા, કંઈક બહાર જવાનું થયું, ગમે તે કંઈક આકસ્મિક સંજોગ મંડળીમાં ન આવી શકતા હોય, એવા સમયે કમિટી સભ્ય ભેગા થઈને એ વિવાદોનો એનો નિકાલ કરવો જોઈએ. મંડળીના મંત્રી તથા અન્ય કર્મચારીઓ નિમણૂક કરવી. એટલે કમિટીના સભ્યો અમને અધિકારમાં આવે છે કે કર્મચારીઓ રાખવા, જરૂર પડે તો એમ ફરજ મુક્ત કરવા, અને એમને કોઈ એક્શન લેવી હોય તો એ કમિટીના હકમાં છે. કમિટી વિચાર એ ધારી શકે, એ કરી શકે. કર્મચારી નિયુક્તિ કરે, એમને જરૂર ના હોય તો ફરજ મુક્ત કરે, અને એમના વિભાગીય કામગીરી એમ વહેંચી શકે. મંડળીના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો વરણી કરવી તથા જરૂર પડે તો પદમુક્ત કરવા. મંડળીના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો, કમિટી ઈચ્છે કે મારા ભાઈ આ પ્રમુખશ્રીને એમાં ચેન્જ કરી શકે, કમિટીમાં અમુક નવા સભ્યો ઉમેરા તો ઉમેરી શકે. હવે તો આખી કમિટી 5 વર્ષે પૂરી ચેન્જ થઈ જતી હોય છે. ચેરમેન દર વર્ષે એના રહેતા હોય છે, તો ચેરમેનનો કદાચ ફેરફાર કરવા તો કમિટી ભેગા થઈને કરી શકે. વ્યવસ્થા કમિટીની અવધિ સમાપ્તિના 3 માસ પહેલા જ મંડળીમાં નવી ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ કરી દેવી. રજિસ્ટ્રારની મંજૂરીને નવી કમિટી બનાવવા માટે કાર્યવાહી શરૂ કરી દેવી. એ કમિટીના હાથ
રહેલું છે. મંડળના પ્રમુખ વ્યવસ્થાપક કમિટીની દરેક સભાનું પ્રસ્થાન પ્રમુખ સ્થાન ધરાવતા હોય છે. કમિટી જ્યારે મિટિંગ થાય ત્યારે પ્રમુખ સ્થાન ચેરમેન ધરાવતા હોય છે. ચેરમેન કદાચ ગામમાં હાજર ન હોય તો બાકી રહેલા વ્યવસ્થાપક કમિટીના કોઈ પણ એક સભ્યને પ્રમુખ સ્થાન સોંપવામાં આવે છે. વ્યવસ્થાપક કમિટીના દરેક નિર્ણયો બહુમતી લેવામાં આવે છે. કોઈ પણ બાબતનો સરખા જો મત પડે તો પ્રમુખશ્રીને એક વધારાનો મત આપવાનો અધિકાર રહેલો હોય છે. આવું આપણે જ્યાં બહુ ઓછું થતું કદાચ ઇન્કસ થાય તો પ્રમુખશ્રી પાસે એક ઓથોરિટી છે કે વધારે પોતાનો મત આપી શકે તો આ નિર્ણય ફાઇનલ કરી શકાય. વ્યવસ્થાપક કમિટી મિટિંગમાં આવશ્યકતા પ્રમાણે ગમે ત્યારે ગમે તેટલી વાર બોલાવી શકાય છે. એવું ફિક્સ નથી કે આપણે દર મહિનામાં એક જ મિટિંગ બોલાવી, પણ કમસે કમ એક તો બોલાવી જ પડતી હોય છે. પણ કદાચ જરૂર પડે તો માસમાં બે વખત કે ત્રણ વખત બોલાવી શકતા હોય છે. અગર શક્ય હોય તો પહેલેથી જ આગામી મિટિંગ માટે તારીખ ફિક્સ કરી દો, તારીખ દિવસનો સમય, એટલે કમિટી વાળાને ખ્યાલ આવે મારે મહિનાની પાંચમી તારીખે મિટિંગમાં જવાનું છે, એટલે મારે બીજો પર્સનલ પ્રોગ્રામ નહીં રાખવો. જો ફિક્સ હોય તો કોઈ પણ સભ્ય કે જેમાં તેનું વ્યક્તિગત હિત સમાયેલું હોય અને જે વ્યક્તિ એ મિટિંગમાં હાજર હોય અને એના વિરુદ્ધમાં કઈ વાત કરવી હોય તો એ ભાઈ સાહેબને પાંચ મિનિટ માટે ઓફિસથી બહાર તો બાજુમાં લઈ જવા જોઈએ, એમને ચર્ચા કરી લેવી જોઈએ, પછી એમને બોલાવવા જોઈએ અને પછી અમને જે હોય કહી દેવું જોઈએ કે આપણે આ કામથી તમને રાખ્યું છે અને એમને બોલવાનો પૂરેપૂરો અધિકાર આપવો જોઈએ. થેન્ક યુ વેરી મચ સર. આ મિટિંગ મને તો બહુ ઉપયોગી રહી અને મને લાગે છે કે આપણે જેટલા પ્રતિભાગીઓ છે એમને પણ આમાંથી બહુ જાણકારી મળી હશે. એકદમ સરળ ભાષામાં તમે આ બધી વાતો કીધી. આપ તમે એકદમ લાઈન વાઇઝ લાઈન પહેલા દૂધ ઉત્પાદક વિશે અને પછી આપણે વ્યવસ્થાપન કમિટીના સભ્ય. સો આ બધી જે વાતો છે એ લોકોને બહુ ઉપયોગી રહેશે. જેમ કે તમે દૂધ ઉત્પાદક માટે કીધું કે એ લોકોને કેવી રીતે એ લોકોની શું એ લોકોનું કર્તવ્ય છે, એ લોકોને કરે તો બરાબર સારું પડશે એ લોકોને. જેમ કે એ લોકો જયારે પણ કઈ દૂધ આપતા છે ત્યાં તો દૂધ આપીએ તો ત્યાં એનું કામ પતિ નથી ગયું. એ લોકોને આગળ પણ જોવું છે કે કેવી રીતે સમિતિ ચાલશે અને એ લોકો જોડાયેલા છે આ કમિટી મેમ્બર સાથે, કેમ કે કમિટી મેમ્બર પણ છે એમાંથી અમુક લોકો. તો કમિટી મેમ્બરનું પણ કર્તવ્ય છે કે તમે જે લોકો બન્યા છો તો તમે એને કેવી રીતે સારી રીતે કરી શકો છો કામ. હું પણ પડિયા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આવ્યા અહીંયા એ ઓલરેડી એમનું એક્સપિરિયન્સ જે હતું એ આપણી વચ્ચે શેર કર્યું છે, આપણને બહુ બધી એમાંથી માહિતી મળી છે. તો ફરીથી એકવાર હું એમને આભાર માનું છું અને તમે બધાને પણ હું ધન્યવાદ કહું છું કે તમે લોકો અહીંયા આવ્યા અને જોડાયા આ પ્રોગ્રામને સફળ બનાવ્યું. તો ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.